વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીમાં વધારો એલઆઈસીમાં આઈપીઓ સહિતનું નાણામંત્રી દ્વારા બજેટમાં પ્રસ્તાવ મુકાયો હોય જેને લઈ વીમા કર્મચારીઓ દ્વારા તેનો વિરોધ કરી હડતાલ પર ઉતરી ગયા હતા। नाणामंत्री निर्मला सीतारमण ने बजेट में प्रस्ताव कर्यो छे जेमां वीमा उद्योग संबंधित त्रण महत्वपूर्ण जाहेरातो करी हती। सरकार वीमा क्षेत्र में प्रत्यक्ष विदेशी मूड़ी रोकाणनी मर्यादा 49% थी वधारी 74% करशे। वीमा क्षेत्र में केटलाक सुरक्षात्मक जोगवाईओ साथे विदेशी स्वामित्व माटे परवानगी आपशे। सरकार की योजना है कि 2000 क्षेत्र की बैंकों साथ जाहिर क्षेत्र की एक सामान्य वीमा कंपनी खानगीकरण कराशे। सरकार वर्तमान नाणाकीय वर्ष में एलआईसी आईपीओ लावनार छे। ए हेतु माटे नाणा विधेयक में एलआईसी एक्ट में आवश्यक संशोधनों समावेश करायो छे। आ तमाम मुद्दाओं ने लई वीमा कर्मचारी में रोष जोवा मळी रह्यो छे। ऑल इंडिया इन्स्योरन्स एम्प्लॉयज एसोसिएशने आ तमाम प्रस्तावनों विरोध कर्यो छे, कारण के आ वीमा उद्योग हित में नहीं અને તેથી જ વીમા કર્મચારીઓ એક દિવસની હડતાલ પાડી હતી। મારું નામ યતિન દેસાઈ છે, હું નેશનલ ફેડરેશનમાં જોઈન્ટ સેક્રેટરી છું અહીંયા યુનિયનમાં, અને અમારા આ જે માંગ છે એ અમારી નિજીકરણની વિરોધની સામે છે। 1995નું અમારું પેન્શનની છે તેની છે, અમારું હજુ વેજ રિવિઝન 2017 પછી થયું નથી તેની છે, બેંકને આપી દીધું છે। બીજું કે આ નિજીકરણ તો કોઈ પણ સંજોગોમાં થવું નહીં જોઈએ। આની અંદર કંપનીના કર્મચારીને તો ગેરલાભ છે, ગવર્મેન્ટને બી ગેરલાભ છે, અને તે ઉપરાંત આપણે જે લોકો છે તેમને ગેરલાભ છે કે નિજીકરણથી પ્રાઇવેટાઇઝેશન એ લોકો મનમાનું પ્રીમિયમ ઉઘરાવશે। ગવર્મેન્ટની બધી સ્કીમો હોય છે ગરીબોને સહાય કરવાની ને એ બધી મેડિક્લેમને એ બધી એ બધી સ્કીમો બધી બંધ થઈ જશે પછી, તો આ અમારો સખત વિરોધ છે। ટોટલ ઓલ ઓવર ઇન્ડિયા ખાતે અમારા લગભગ 4 કરોડ કર્મચારીની ઉપર ટોટલ છે, અમારે બધા યુનિયન મળીને એ બધા અત્યારે જોઈન્ટ છે આની અંદર વિરોધમાં। અત્યારે આ સ્ટ્રાઇક અમે આજે પૂરો દિવસ અહીંયા કરવાના છે, ચારે કંપનીના કર્મચારીઓ અહીંયા આવ્યા છે, નેશનલ, ઓરિએન્ટલ, ન્યુ ઇન્ડિયા અને યુનાઇટેડના, અને આ આજે અમારો આ એક દિવસની સ્ટ્રાઇક છે। ત્યાર પછી અમારા ઉપરથી જે યુનિયન લીડરો અમને આદેશ કરશે એ પ્રમાણે અમે એનો અને અનુસરશું। અમારા યુનિયન લીડરો દિલ્હી નાણામંત્રીને પણ મળ્યા છે, એ લોકોનો વિરોધ એ લોકોએ એનો કોઈ ઉત્તર નહીં આપ્યો, એટલા માટે અમારે આ વર્ષો પછી આ એક સ્ટ્રાઇક કરવી પડી।